रोग प्रतिकारक शक्ति वधारता फळोना भावोमां एकाएक वधारो थयो छे, जेनो फळो वेचता वेपारीओ द्वारा बेफाम भाव वधारो लई लाभ उठाववामां आवता आम जनता लूटाई रही छे। कोरोना कहर ने कारणे जिल्लामां तमाम होस्पिटल उभराई रही छे, त्यारे हालमां कोरोनानी सारवार करावता दर्दीओ साजा थयेला दर्दीओने पोषक तत्वों आपता फळ आरोग्यनी सलाह आपी रह्या छे, जेथी मोटी संख्यामां शहेरीजनो मोंघा भावे फ्रूट खरीदी रह्या छे। हालमां होस्पिटलना कमरतोड़ फी चूकवीने घरे साजा मांड परत फरे छे, त्यारे रोग प्रतिकारक शक्ति वधारवा माटे पण फळ उपयोगी छे। त्यारे केटलाक फळ वेचता नाना मोटा वेपारीओ शहेरमां उगाड़ी लूट चलावी रह्या छे, जेना पर कोईनुं ज नियंत्रण नथी। तरोपानी वात करवामां आवे तो जे तरोपा 30 थी 40 रूपियाना भावे सामान्य दिवसोमां वेचाता हता तेना भाव आसमाने पहोंचता 70 रूपियाना व्याजबी भावे आवी गया छे। खेडूतो वेपारीओने मात्र 13 थी 15 रूपियामां वेचता तरोपा लोकोने 70માં મળી રહ્યા છે। મારી ક્વોલિટી સારી હોવાને કારણે 13 રૂપિયે એક નંગનો મને ભાવ અપાય છે આ તરોપાવાળાઓ, અને એ લોકોને 2 રૂપિયા પાડવાની મજૂરી થાય છે, તેમજ બીજો 2-3 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન અને ફૂડનો એ લોકોનો થાય છે, એટલે લગભગ એ લોકોને 18 રૂપિયા જેવા પડે છે। હવે 18 રૂપિયા પડેલો માલ એ લોકો 20-25 બી વેચે ને, કે ભાઈ મેક્સિમમ આ પરિસ્થિતિમાં ધારો કે લાભ લેવા માગે તો 30, એનથી વધારે જે ભાવ લે છે એ ખોટા ભાવો લે છે। હવે સવાલ ઘણા એ લોકો એમ કહે છે કે ભાઈ અમારી પાસે માલની શોર્ટેજ છે, નથી મળતો એવું છે નહીં, એટલે બીજેથી એ લોકો લાવે છે, તેમાં એ લોકોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધારે લાગે, એટલે વેચી શકે થોડા મોંઘા, પણ 50-60 રૂપિયા ઇટ ઇઝ એક્સ્ટ્રીમ, એ વધારે પડતો ભાવ છે। અને આ જનરલી કોરોનાના દર્દીઓને માટે આ છે। સિપ્લા કંપનીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર આખો એમનો લેખ છાપેલો, અને તેમાં એમણે એમ કહેલું કે ચીકુ પણ એ છે ને આ કોરોનાનું મારણ છે, એટલે એનો અભ્યાસ કરીને ડૉક્ટરોની સલાહ લઈને ચીકુ પણ ખાવા જોઈએ, જેનાથી પણ કોરોનાનું તમને રક્ષણ મળી શકે એવું છે, જે અંગેનો મારી પાસે રિપોર્ટ છે। હું ગમે ત્યારે આપ સાહેબ કહો ત્યારે હું પ્રસિદ્ધ કરવા પણ તૈયાર છું। વેપારીઓને ભાવ વધારાને લઈને પ્રશ્ન પૂછતા ગોળ ગોળ જવાબ આપ્યો હતો। પેલા દરોભા અમે 12-15 રૂપિયા પડતો હતો, ત્યારે 20-30 માં બેચતો, 25 માં, આજ કી તારીખ માં કોરોના ના લીધે ઇતના માલ કા વેચાણ બઢ ગયા હૈ, અભી હમકો સુરત સે લાતે હૈ તો 40-45-50 તક પડતા હૈ, ભાડા લગતા હૈ, खाली ख़राब निकलता है, इसलिए 50-60 बेचना पड़ता है। अपना जो माल इधर लोकल मिलता है वो 25-30-40 बेचते हैं, सर 2-3 मिक्स करके बेच रहे हैं भी। और भाई अभी पहले से 3-4 गुना धंधा बढ़ गया, मतलब सबका ऐसा। इसमें लोग कोई बोला कि मतलब डॉक्टर लोग कोरोना अच्छा है पीने से, लिए ज़्यादा पीने लगे लोग, इसलिए बेचाण ज़्यादा हो गया, माल कम आ रहा, अपने यहाँ है नहीं, बाहर का माल आता महंगा पड़ रहा, अच्छा नहीं आ रहा, क्वालिटी भी बाहर का मंगाओ तो अच्छा भाव अच्छा रहता है सर। તો સામાન્ય રીતે ડિમાન્ડમાં રહેતી વસ્તુના ભાવમાં બેફામ લૂંટ ચલાવાય છે। મહામારીનો સૌથી વધુ ફાયદો ફળ વેચતા વેપારીઓ ઉઠાવી રહ્યા છે તેવો આક્ષેપ ગ્રાહક કરી રહ્યા છે, ત્યારે આ ઉગાડી લૂંટ અંગે જિલ્લા કલેક્ટર અને એપીએમસી માર્કેટ દ્વારા સંકલન કરીને માત્ર કોરોના કાળ સુધી એમએસપી લાગુ કરીને અને સ્થાનિક સમાચાર પત્રો અને ચેનલો દ્વારા તેના ભાવ અંગે પ્રજાને માહિતી આપી અને લૂંટાથી બચાવવા માટે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી બન્યું છે। એનટીસી ન્યૂઝ નવસારી કરી રહી છે।